ગુડ મોર્નિંગ. રેડિયો પર છેલ્લા ઘણા વર્ષોથી તમે આ અવાજને સાંભળી રહ્યા છો, જે સૌથી પહેલાં તમને ગુડ મોર્નિંગ કહે છે. પણ આજે તમને એવું થતું હશે કે આ ગુડ મોર્નિંગ કહેવા વાળો રેડિયોનો વ્યક્તિ સવાર સવારમાં ક્યાં નીકળ્યો છે. જી હા, ક્યાં નીકળ્યો છે સવાલ થાય છે, જણાવીશ બસ થોડીક જ વારમાં. પણ સૌથી પહેલાં તમારું સ્વાગત છે 92.7 બિગ એફએમથી. હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન તમારી સાથે, અને આજે હું નીકળ્યો છું ભારતના અન્નદાતાને મળવા માટે. ભારતના અન્નદાતા કે જેના વગર મને લાગે છે કે આ દેશ અધૂરો છે જ, બધાને ખબર છે. તો આ અન્નદાતા ક્યાં છે અને આપણા શહેરની અંદર એ કઈ જગ્યાએ છે? કહું, અલગ અલગ સ્ટેટ, એમાં પણ મારું જે સ્ટેટ છે એ છે ગુજરાત, જ્યાં ફેસ્ટિવલ અદ્ભુત છે. અને આ સ્ટેટની અંદર એક એવું શહેર છે કે જેની કહેવત પણ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. જે હા, હું છું સુરતની અંદર જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી કહેવાય છે, જે ડાયમંડનું હબ ગણાય છે, જે ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે, બ્રિજ મેક્સિમમ છે. અને આની અંદર એક વિસ્તાર છે, એ છે વેસુ, જ્યાં હું મળવા માટે જઈ રહ્યો છું ભારતના અન્નદાતાને. સ્ટીલ ઇન્ડિયા પ્રેઝેન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ. મેં રેડિયોની દુનિયામાં બહુ બધા શો કર્યા, પણ આવો શો મારા માટે આજે પહેલી વાર છે, એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ, કારણ કે હું અન્નદાતાને મળવા માટે અત્યારે જઈ રહ્યો છું. સ્ટીલ ઉપકરણ લાવ્યા પરિવર્તન. તો નીરવભાઈ ઠક્કરને મળવા માટે આપણે અત્યારે આવ્યા છીએ વેસુની અંદર, અને સ્ટીલ ઇન્ડિયાની એ કઈ પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે ને એ તમને હવે હું જણાવીશ. આવો આવો મારી સાથે, આવો આવો આવો. ખેતીની સાથે સંકળાયેલા ખરા? હા, હું ખેતીથી સંકળાયેલો ખરો, અને ફેમિલી પણ બેકગ્રાઉન્ડ ખેડૂતનું ખરું. અને એક્ઝેક્ટલી અમે જે આ મશીન વાપરી રહ્યા છે એ મને બધી જગ્યાએ કામ લાગે છે, ખેતીમાં પણ કામ લાગે છે. એકચ્યુઅલી હું અત્યારે આનો જે યુઝ કરી રહ્યો છું તે મારો એક બીજો અલાયદો બિઝનેસ છે, પેસ્ટ કંટ્રોલનો. ઓકે, તો એમાં હું યુઝ કરી રહ્યો છું. પણ આ જે મશીન છે એ ખેતીમાં પણ ઘણું કામ લાગે છે અમને લોકોને, અને આનાથી જ અત્યારે અમે પેસ્ટ કંટ્રોલમાં જે છે તે મોસ્કીટો કંટ્રોલ, પ્લસ જ્યારે કોરોના આવ્યું હતું ત્યારે અમે કોરોનાને રોકવા માટે જે સેનિટાઇઝેશન પ્રોસેસ થતી હતી તે પણ આનાથી જ કરી હતી, બિકોઝ ધીસ ઇઝ અ મિસ્ટ બ્લોવર. અને આ મિસ્ટ બ્લોવરથી જે છે તે તમે વાઇડેસ્ટ એરિયાને પહોંચી શકો છો. ઓકે, યસ, ક્યાં વાત હૈ. અને અમે એવા એરિયાની અંદર અત્યારે છીએ વેસુની અંદર, જ્યાં તમે જોઈ શકો છો કે ભારતનો જે ખેડૂત છે ખાલી ગામડામાં નથી, એ સિટીની અંદર આવી ગયા છે. અને જે સ્ટીલ ઇન્ડિયાની અલગ અલગ પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે, આપણી પાસે અત્યારે મિસ્ટ બ્લોવર છે, અને આને શું કહેવાય છે સર એક્ઝેક્ટલી આ પ્રોડક્ટનું? SR 450 છે. SR 450, એટલે SR 450 ગુજરાતી ભાષાની અંદર કહી શકાય. આ જે SR 450 છે, જી, એના વિશે સૌથી પહેલાં તમને કઈ રીતે જાણકારી મળી હતી? કોઈ ફ્રેન્ડે તમને કીધું કે પછી તમે નો ડાઉટ અત્યારના યુગના છો એટલે તમે ક્યાંક સર્ચ કર્યું હતું, કોઈ વિડીયો આવ્યો હતો? એકચ્યુઅલી મને મિસ્ટ બ્લોવરની જે છે ને બહુ પહેલાંથી રિક્વાયરમેન્ટ હતી જ, અને આ વસ્તુ વિશે અમે બહુ બધી જગ્યાએ સર્વે કર્યો હતો, ખાસ કરીને ગૂગલ પર જે છે તે આ વસ્તુની મને માહિતી મળી હતી. જર્મન મેડ મશીન છે એટલે સુરતમાં મળવું બહુ અઘરું હતું મને એવું લાગતું હતું, બટ મને જે એના ડિસ્ટ્રીબ્યુટર લિસ્ટ છે ત્યાંથી જે છે સાગર જનરેટર્સનો મને રેફરન્સ મળ્યો, અને સાગરભાઈને સૌથી પહેલાં 2017-18 મારી મુલાકાત થઈ, અને ત્યાંથી જ એમને ત્યાંથી મારા લગભગ આ મારું 5મું 6મું મશીન છે. હા, અને અમે એને ત્યાંથી જ જે છે અમે બાય કરીએ છીએ. અને બહુ સારામાં સારી ક્વોલિટીનું મશીન આવે છે, જર્મન મેડ છે એટલે તમને આમાં મેન્ટેનન્સ પણ ઘણું ઓછું આવે છે. ક્યાં વાત. જી, અત્યારના સમયની અંદર કેવું હોય છે કે એક ખેડૂત જ્યારે ખેતી કરતો હોય છે ત્યારે એના એડવાન્ટેજ પણ ઘણા બધા છે, ડિસએડવાન્ટેજ પણ ઘણા બધા છે. આજના સમયની અંદર ઘણા લોકો કે જ્યારે શોધતા હોય છે ત્યારે મેન પાવરની ક્યાંક કમી લાગતી હોય, તમે એ ક્યાંક ફેસ કર્યું હતું કે જેને લીધે તમને લાગે છે કે આ એક મશીનથી હું બધું જ કરી શકું? હા, બિલકુલ, આમાં મેન પાવરનો બહુ ઓછો જે છે આપણને લાગે છે, એક જ માણસ આને બહુ સારી રીતે હેન્ડલ કરી શકે છે. બીજું, 20-30 મીટર સુધીનો એરિયા જે છે તે એ ઊભા ઊભા અહીંયાથી તમે થ્રો કરી શકે છે, તમારી પાસે જે પણ કેમિકલ હોય તે તમે અહીંયા ઊભા ઊભા 20-30 મીટરના ડાયામીટરમાં તમે હોરિઝોન્ટલ કે વર્ટિકલ જે છે તે તમે થ્રો કરી શકો છો.
દેટ ઇઝ ધ બેસ્ટ. જે રીતે બોટલ અત્યારે રીતે છે. અને SR 450 ની જો વાત કરવામાં આવે તો ઇફ આઈ એમ નોટ રોંગ આની જે ટાંકી છે જી કેમિકલની એ લગભગ 13 લિટરની. હા, આ 13 લિટરની ટાંકી છે. ઓકે. અને આની અંદર અમે સમજો ને કે 1 લિટર પેટ્રોલની અંદર લગભગ 1.5 કલાક સુધી અમે કામ કરી શકીએ છીએ, જે મેં માપ્યું છે જે રીતે. અને લગભગ એકાદ એકર જેટલી જગ્યા અમે આને કવર કરી શકીએ. જો તમે મેન પાવરની વાત કરો તો જો નોર્મલ તમે કોઈ પણ મશીન યુઝ કરતા હોય તો 2-3 મેન પાવર લાગી જાય. જ્યારે આ એકલો જ માણસ જે છે તે 1-1.5 કલાકમાં 1 એકર જેટલી જગ્યા કવર કરી શકે અને 1 લિટરમાં આ વસ્તુ પોસિબલ થાય છે. ક્યાં વાત છે. ઓકે, હવે જ્યારે મશીન આટલું નજરની સામે છે જી તો આઈ વોન્ટ ટુ નો કે કઈ રીતે ઓપરેટ થાય છે, એના ફંક્શન શું છે એ પ્લીઝ મને થોડું જણાવો. 100% આ એની 13 લિટરની ટાંકી છે. આની ઉપર જે છે તે તમે જ્યારે કેમિકલ નાખો કે વોટર પોરિંગ કરો તો એક નેટ પણ આવે છે, જે તમારું કોઈ પણ એ હોય કચરું હોય તો અહીંયા જે છે તે ફિલ્ટર થઈ જાય. પ્લસ આ એકદમ જે છે તે નોર્મલ તમે આ ખેંચીને આને ચાલુ કરી શકો છો. ટુ સ્ટ્રોક એનું એન્જિન આવે છે. બરાબર છે. અને એકદમ ઇઝી ઓપરેટિંગ મશીન છે. આના બધા જ કંટ્રોલ એના હાથ પર આવ્યા છે. ચાલુ બંધ કરવાનું અહીંયાથી જ છે. તમને જે થ્રો જોઈએ છે બરાબર છે, તેના અલગ અલગ લેવલ આપ્યા છે. 1, 2, 3, 4, 5 જેટલું તમે ઓછું રાખો એટલું જે છે તે એકદમ બારીક સ્પ્રે થાય. જેટલું તમે આને વધારો રેગ્યુલેટર એટલી વોટર ડ્રોપની જે એ છે સાઇઝ છે તે વધી જાય. ક્યાં બાત જી. સુપર. એટલે કહી શકાય કે એક જ માણસ ઘણા બધા ફંક્શન્સ છે જે આના યુઝ કરી શકે. 100% અને અત્યારના સમયની અંદર જેમ કદાચ લાગતું હોય કે આપણને 3-4 માણસોની જરૂરિયાત પડશે જી, પણ આ વન મેન કેન ડુ એનીથિંગ. 100% ઓકે. એક સવાલ એ થાય છે કે તમને આના વિશે કઈ રીતે ખબર પડી હતી સૌથી પહેલાં? મેં જેમ વાત કરી એમ કે મને આ મિસ્ટ બ્લોવરની બહુ પહેલાંથી જ રિક્વાયરમેન્ટ હતી અને અમે ઇન્ટરનેટ પર સર્ચ કરતા હતા આ વસ્તુની કે ભાઈ મિસ્ટ બ્લોવર જોઈએ છે. ત્યારે મને આ જર્મન મેડ મશીનની જે છે સ્ટીલ કંપનીની જે મને ત્યારે ગૂગલ પરથી ખ્યાલ આવ્યો. પણ એઝ અ જર્મન મેડ મશીન મને એવો ખ્યાલ નહીં હતો કે સુરતમાં પણ કશે અવેલેબલ હશે. તો સાગર જનરેટર્સનો મને જે છે તે એ લોકોના ડિસ્ટ્રીબ્યુટર્સના લિસ્ટમાંથી નંબર મળ્યો અને ત્યાંથી જ જે છે તે એમનો કોન્ટેક્ટ કર્યો અને સરપ્રાઇઝિંગલી એ લોકો પાસે આ મશીન હતું. આ લગભગ મારું 5મું-6મું મશીન છે. 2017થી મારું લગભગ આ 6ઠું બાય છે. અચ્છા જી. ઓકે. અચ્છા, મશીનમાં જોતા એવું પણ લાગે છે કે જે રીતે એને કેરી કરવામાં આવે છે જી, યુ થિંક એ બહુ જ હેવી છે? ના, હેવી નથી. તમને એ છે ને તે પાછળ એક કુશિંગ સપોર્ટ, જે કુશન સપોર્ટ કહેવાય એ પણ એક આપ્યું છે. બીજું એમાં વાઇબ્રેશન જે છે તે એન્ટી વાઇબ્રેશન ફેસિલિટી પણ છે મશીનની અંદર. તો જે પણ કામ કરે છે એને લઈને એનો બોડી પર ઓછામાં ઓછા વાઇબ્રેશન આવે છે. અચ્છા જી. એટલે જે લેબર છે એને પણ થાક નથી લાગતો આની અંદર. ધેટ્સ બ્યુટીફુલ. એટલે મશીન ખાલી બીજું બધું કામ નથી કરતું, બટ જે લેબર છે કે જે ફાર્મિંગ કરી રહ્યા છે, જે ખેડૂત છે, એની પણ એટલી જ તકેદારી રાખે છે. અને જે બેસ્ટ કહેવાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત પણ કહેવાય. હવે આટલી બહુ જ ડિટેલમાં તમે જ્યારે વાત કરી છે, સ્ટીલ ઇન્ડિયા પ્રેઝન્ટ લઈને આવ્યા છીએ જી, ખેતીની વાતો પરિવર્તનની સાથે. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. એમણે મને જે કીધું કે હું સાગરભાઈની પાસેથી આ પ્રોડક્ટ લાવ્યો છું, તો મળીએ હવે થોડીક જ વારમાં. આખી દુનિયા મોબાઈલમાં ને આપણા સાગરભાઈ પણ અત્યારે મોબાઈલમાં. કેમ છો? કેમ છો હિરેનભાઈ? સાગર કિનારે સ્ટીલે પુકારે અને પરિવર્તન પણ વધારે. તો દોસ્ત, તમને તો ખબર જ છે કે હું અત્યારે ક્યાં છું. નથી ખબર તો તમને જણાવી દઉં કે આપણે અત્યારે સાગરભાઈ કે જે પાંડેસરા વિસ્તારની અંદર છીએ, યસ, અને સ્ટીલ ઇન્ડિયા સુરતની જો વાત કરવામાં આવે તો એ સુરતના ઓથોરાઇઝ ડીલર છે, જનરેટર છે. સાગરભાઈ, મને તમારા વિશે વાતો ઘણી બધી કરી છે ઓન કેમેરા, બિહાઇન્ડ કેમેરા, અને એ હતા નીરોભાઈ ઠક્કર, અને જે તમારા જ ત્યાંથી લઈને આવે છે સ્ટીલ ઇન્ડિયાના અનેક એમના પાસે અલગ અલગ ઉપકરણ છે. તો સાગરભાઈ, તમને મળીને સૌથી પહેલાં મને બહુ જ મજા આવી રહી છે. બીજું કે અહીંયા બધી જગ્યાએ વાંચવા મળી રહ્યું છે સ્ટીલ ઉપકરણ લાઈવ પરિવર્તન. એ બધી જ જગ્યાએ છે. ઇવન તમે જોઈ શકો છો, ઇવન તમે ગૂગલ કરીને અત્યારે જોઈ શકો છો, સોનુ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર છે સ્ટીલ ઇન્ડિયાના, અને એક સ્કેનર પણ આપવામાં આવેલું છે, એટલે તમને બધી જ ડિટેલ ત્યાં મળી જશે. સાગરભાઈ, મને સૌથી પહેલો સવાલ તમારા માટે એ છે કે સ્ટીલ ઇન્ડિયાની સાથે તમે કેટલા વર્ષોથી
સંકળાયેલા છો? આપણે સ્ટીલ ઇન્ડિયાની સાથે 3 વર્ષથી સંકળાયેલા છીએ. ઓકે, 3 વર્ષથી આપણે ઓથોરાઇઝ ડીલર છીએ. ઓકે, તો 3 વર્ષની અંદર તમારામાં કેવું કેવું પરિવર્તન આવ્યું? આપણે સ્ટીલમાં પણ ઘણી મહેનત કરીએ છીએ અને કસ્ટમર સાથે આપણે જનરલી પૈસાનો વ્યવહાર ઓછો બનાવીએ, ઘર જો સંબંધ વધારે બનાવીએ. ક્યાં વાત ભાઈ, ગુજરાતી માણસો એવા જ છે, કહેવાય કે ગોળ નાખો એટલું ગળ્યું થાય અને સંબંધની અંદર પણ મીઠાશ એટલી જ આવે કે જે પૈસાની વાત પૈસાની વાતચીત ના કરે પણ એની અંદર સંબંધ સાચવે. સંબંધ સાચવે. 3 વર્ષથી તમે સંકળાયેલા છો એટલે આવનારા વર્ષની અંદર તમારી 4 વાગી જવાની છે. મને જણાવો કે અત્યાર સુધી સુરતની અંદર કેટલા એરિયાને તમે કવર કર્યા છે? સુરતની અંદર આમ કામરેજ, પછી બારડોલી. ઓકે, એ સુરતમાં તો નથી આવતું, સુરતની બહાર છે, પણ જનરલી આમ જોઈએ તો વાપી ટુ તાપી સુધી આપણે બધું કવર કરેલું છે. ક્યાં વાત છે, વાપી ટુ તાપી, બહુ સરસ મજાનો પ્રાસ વિચાર દીધો છે. અને જેટલા પણ છે જે લોકો અહીંથી પ્રોડક્ટ લઈ જાય છે, ધી ઓલ આર સેટિસ્ફાઈડ? યસ, બધા સેટિસ્ફાઈડ. ક્યાં વાત છે. સર્વિસની પણ જો વાત કરવામાં આવે, કારણ કે માણસને પણ સર્વિસની રિક્વાયરમેન્ટ ક્યાંક હોય છે, જે લોકો અહીંયા આવે છે એમને કેવા પ્રકારની સર્વિસ મળે છે? સર્વિસમાં એમને એકદમ ફેથફુલી સર્વિસ મળે, સર્વિસમાં કોઈ ઇસ્યુ આવતો નથી. ને જે આઉટ ઓફ સિટી છે સુરતની બહાર, એ મારા જે અંડર બધા ડીલરો બનાવેલા હોય ત્યાં પણ સર્વિસમાં કોઈને ઇસ્યુ નથી. ને કસ્ટમરને પણ અમે કહીએ કે તમારે ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાં લઈ જાઓ, સર્વિસનો ઇસ્યુ આવે અમને એની ટાઈમ તમે રાતે 2 વાગે પણ કોલ કરો. વાહ, ક્યાં વાત છે, રાતે 2 વાગે સાચે કોલ કરો, ઉપાડશે તો તમારી સાથે વાત કરશે. સ્ટીલ ઇન્ડિયા પ્રેઝન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથ. હવે પરિવર્તન મેં જોયું કે યાર એક જ માણસ કે જે આખું જે કહેવાય ને SR 450 કે જે લઈ અને કામ કરી રહ્યો છે અને એટલું સરસ મજાનું છે, એટલે એક જ માણસ 4-5 માણસનું કામ કરી શકે છે એ સ્ટીલ ઇન્ડિયાના અલગ અલગ જે પ્રોડક્ટ છે એના પરથી. સાગરભાઈ, એક સવાલ મને એ થઈ રહ્યો છે કે પ્રોડક્ટ તો ઘણા બધા હોય, કંપની પણ અલગ અલગ હોય, પણ તમે સ્ટીલ ઇન્ડિયાને જ કેમ ચૂઝ કરી, કોઈ એક રીઝન? સ્ટીલ ઇન્ડિયામાં મેં જોયું એમાં ક્વોલિટી છે, ક્વોન્ટિટી નથી, ક્વોલિટી છે વસ્તુમાં. અચ્છા. અને વસ્તુ એકવાર લીધા પછી કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે છે. અચ્છા. એવું નથી કે ચલો વારે વારે આજે લીધું તો 2 દિવસ પછી પાછું મેન્ટેનન્સ કરવા જવું પડે. અમુક કસ્ટમર તો મારા એવા છે કે મેં એને એકવાર વસ્તુ આપી હોય ને તો એ વર્ષ વર્ષ સુધી પણ દેખાતા નથી પાછા અહીંયા. આમાં એમ જોઈએ ને તો એવરેજમાં પણ બહુ વ્યવસ્થિત છે બધી એની બધી જ પ્રોડક્ટમાં, જે પેટ્રોલ રેન્જમાં ગેસોલિનમાં પ્રોડક્ટ છે, એન્જિન છે, બ્રશ કટર છે, ચેન્સો છે, એમાં સેટિસ્ફેક્શન કસ્ટમરને મળે છે પેટ્રોલ એવરેજમાં. અચ્છા. ઓકે, એ રીતની ટેકનોલોજી છે આમાં. ને ચાઇનીઝ છે એમાં, એમાં કોઈ એવરેજ નથી. ઓકે, ઇવન મને પાછળ ઘણા બધા અલગ અલગ પ્રોડક્ટ જોવા મળી રહ્યા છે, સો પ્લીઝ ઇફ યુ ડોન્ટ માઇન્ડ મને જરા જણાવો ને કઈ કઈ આ છે. અમુક સ્ટીલની પ્રોડક્ટો છે જે મારી પાસે એની ટાઈમ સ્ટોકમાં અવેલેબલ રહે છે. આ જેમ કે છે ચેન્સો, આ લાકડા કાપવામાં યુઝ થાય છે. આ છે એનથી ઉપરનું મોડલ MS 180. આ છે સ્ટીલે હમણાં જ લોન્ચ કર્યું છે 20 દિવસ પહેલાં, જે બેર એન્જિન છે. આ છે વેક્યુમ ક્લીનર અને આ છે હાઈ પ્રેશર વોશર, આપણે કાર વોશમાં અને વગેરે સોફા યુઝમાં ને બધે ક્લીન કરવામાં યુઝ આવે છે. અમારું એડ્રેસ છે સાગર જનરેટર, શોપ નંબર 2, અનુપમ નગરી, 120 ફીટ ભંડોળ રોડ, આશીર્વાદ ટાઉનશીપ, ઉધના, સુરત. તો સાગર, ક્રિએટર કે જેમને વાત કરી હતી કે દે હેવ અ સર્વિસ સેન્ટર, આ સર્વિસ સેન્ટર તમે સરસ મજાનો જોઈ રહ્યા છો. ઇવન પાછળ જે સ્ટીલ ઇન્ડિયાના અલગ અલગ પ્રોડક્ટ છે એની સર્વિસ ચાલી રહી છે. બટ કહેવાય છે કે 3 ગણી જો આવરદા વધારવી હોય, 3 ગણું જો લાઈફ તમારે વધારવી હોય જે તે પ્રોડક્ટનું અલગ અલગ ઉપકરણનું, તો દે હેવ 2T ઓઇલ પણ ખરું, અને એ પણ સ્ટીલ ઇન્ડિયા પ્રોડક્ટનું. તો હું તો કહું છું કે તમે જ્યારે સર્વિસ કરાવો છો ત્યારે પ્રિફર કરજો 2T સ્ટીલ ઓઇલ પણ. સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન. બહુ સારી લોકોને બાતે કી, હમને ધીરુભાઈ સે બાત કી, હમને ગમનભાઈ કે સાથ બાત કી, હમને સાગરભાઈ કે સાથ બાત કી, લેકિન અબ હમ બાત કરતે હૈ ગુજરાત કે જો સેલ્સ મેનેજર હૈ, જો પૂરા ગુજરાત ઘૂમતે હૈ, આજ ઘૂમતે ઘૂમતે હમારે સુરત મેં આ ગયે, ઉમેશભાઈ શર્મા. કેસે હો સર? બઢિયા સર. સુરત મેં આકે કેસા લગા સબસે પહેલે? બહોત અચ્છા લગા, બહોત અચ્છા શહેર હૈ, ઓર ફાર્મર્સ જો હૈ હમારે યહાં પે ઓર જો હમારે યુઝર્સ હૈ બહુત હી પ્રોગ્રેસિવ હૈ ઓર બહુત હી એડવાન્સ હૈ ટેકનોલોજી મેં, ઓર નઈ ટેકનોલોજી કો
एक्सेप्ट करने वाले हमारे यहाँ पे फार्मर्स हैं सूरत के, तो यहाँ पे स्टील का बहुत अच्छा रिस्पॉन्स है और बहुत सारे लोग इसको एक्सेप्ट कर रहे हैं। बिल्कुल, अब हमने स्टील की इतनी सारी बातें सुनी है, बताई भी है, मुझे आपसे जानना है क्योंकि आप तो सागर है इसके, आप तो बंडोर कह सकते हैं गुजराती में, ये बातें बताइए जो हमें नहीं पता स्टील के बारे में। सर, स्टील इंटेक जो कंपनी है ये इसका 90 साल पहले 90 ईयर्स पहले जर्मनी में इस कंपनी का स्थापना हुआ था। जो मिस्टर एंड्रियोज स्टील हैं उन्होंने ये कंपनी इस्टेब्लिश की थी। इवन इस कंपनी में जो हम लकड़ी काटने वाला मशीन है चेंसो बोलते हैं, इस कंपनी ने इन्वेंट किया था। और जब ये आज से 90 साल पहले जब ये कंपनी की शुरुआत हुई तो वहाँ से हम पूरा यूरोप से होते हुए आज हमें इंडिया में भी 15 वर्ष हो गए। कंपनी का जितना भी प्रोडक्ट रेंज है सब इन हाउस प्रोडक्शन है। कंपनी के ग्लोबली 7 कंट्रीज में प्लांट्स हैं, जो कि जैसे कि आपका हमारा जर्मनी में प्लांट है, ऑस्ट्रिया में, वियतनाम, ब्राजील, यूएसए, तो बहुत सारे कंट्रीज में हमारे प्रोडक्शन यूनिट हैं, रिसर्च यूनिट्स हैं, और हम फार्मर्स को नई टेक्नोलॉजी दे सकें जो हमारे फार्मर्स के जो अलावा भी जो और अदर यूजर्स हैं उसमें हम इसका यूज करते हैं। अच्छा, हम कहते हैं परिवर्तन, ये वर्ड बार बार आता है, अगर मैं पर्टिकुलर पूछूं उमेश शर्मा जी के लाइफ में क्या परिवर्तन आया? ये परिवर्तन आया है जहाँ पे हमारे किसान भाई इतने खुश हैं कि अभी कुछ दिन पहले एक मशीन लेके गए, उन्होंने बोला कि हमें अपने खेत में प्रोटेक्शन के लिए फेंसिंग करना है, आपके पास कोई मशीन है क्या? तो मैंने कहा हाँ, मेरे यहाँ पे जो कि खड्डे बनाने के लिए मशीन है तो आप उसको पूरा फेंसिंग कर सकते हैं। तो जो एक अगर हमको किसी भी एरिया में फेंसिंग करना है तो जो 10 लेवर जो एक फेंसिंग कर सकते हैं खड्डे बना के मशीन में, वो मशीन उससे डबल काम, यानी कि 20 लेवर का काम एक मशीन एक दिन में करके दे देती है। तो ये जो परिवर्तन देखने को मिला हो, किसान बोले कि नहीं ये तो मैं तो पूरे गांव के जो भी किसान है उनकी भी फेंसिंग कर सकता हूँ, तो जो ये परिवर्तन आ रहा है और लोग जो देख रहे हैं कंपनी में ये इसको कंपनी का जो टेक्नोलॉजी एक्सेप्ट कर रहे हैं, ये मेरे लिए बहुत बड़ा परिवर्तन है। हमारा जो अन्नदाता किसान है वो खुश, तो ये बहुत बड़ा परिवर्तन है मेरे लिए। क्या बात है, परिवर्तन है संसार और नियम से। हमारे साथ थे गुजरात के जो सेल्स मैनेजर है उमेश शर्मा जी, बहुत ही डिटेल में आपने जानकारी दी, थैंक यू सो मच, बहुत ही मजा आया। और हमें मातृभाषा अंदर जो तुमने कहवा मांगू तो अन्नदाता है तो जीते देश है, અને ભારત તો કૃષિ પ્રધાન દેશ છે, તો એના લાઈફની અંદર જે પરિવર્તન આવ્યું છે એ સ્વીકારવું રહ્યું, અને હું તો કહું છું કે જેટલા પણ ખેતીની સાથે સંકળાયેલા છે એ સ્ટીલ ઇન્ડિયાની સાથે જો સંકળાઈ જશે તો મને લાગે છે કે એક બહેતર ભારત બનાવવામાં પણ તમારું બહુ જ મોટું યોગદાન હશે। સ્ટીલ ઇન્ડિયા પ્રેઝન્ટ્સ ખેતીની વાત પરિવર્તનની સાથે, બહુ જ મજા આવી ગઈ આ શોની અંદર અને મને પણ કંઈક નવું જાણવા મળ્યું। તો ચાલો એક સરસ મજાની જે ટેગલાઈન છે હું પણ બોલી રહ્યો છું, ઉમેશજી પણ બોલી રહ્યા છે અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અમારી સાથે કહેશે, સ્ટીલ ઉપકરણ લાવે પરિવર્તન।